હમણાં થોડા સમય પહેલા જ ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે યુવાનોની બેરોજગારી અને ભરૂચમાં ગેરકાયદેસર જે કામો ચાલી રહ્યા છે તેને લઈને ઉલ્લેખ કર્યો હતો. તેમણે તેની બીજી કોપી જે છે તે મનસુખ વસાવાને પણ આપી હતી અને તેમને પણ ટાર્ગેટ કર્યા હતા. ત્યારે મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવાને હવે સણસણતો જવાબ આપ્યો છે. તેમણે આ સણસણતો જવાબ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરી આપ્યો છે. તેમણે શું ટ્વીટ કર્યું તે જોઈએ. તો મનસુખ વસાવાએ ટ્વીટ કરી લખ્યું છે, પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતી ફેંકબાજ ટોળકી. અને તેમણે શું ટ્વીટ કર્યું છે તે જોઈએ. મનસુખ વસાવાએ ચૈતર વસાવાને જવાબ આપતા ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ થોડા દિવસ પહેલા જ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપેલ, જેની એક નકલ મને પણ મોકલેલ હતી. તેઓએ આવેદનપત્રમાં લખ્યું છે કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા, નેત્રંગ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર રેતીની લીઝો, ક્વોરી ક્રશર, સ્ટોન અને સિલિકા પ્લાન્ટ વગેરે ગેરકાયદેસર ચાલે છે અને એ બંધ કરાવવા માટે આ આવેદનપત્ર તેમણે સરકારશ્રીને આપેલ છે, જેમાં કેટલીક ક્વોરી રેતીની લીઝો 55 જેટલા વ્યવસાય કરતા લોકોની યાદી પણ સામેલ છે. આવેદનપત્ર આપીને એમણે ધમકી પણ આપી છે કે આવનારા દિવસોમાં આ તમામ ગેરકાયદેસર લીઝો બંધ નહીં થાય તો જનતા રેડ ગામે ગામ કરવામાં આવશે. આ વિષયમાં મારું માનવું છે કે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ એક પ્રકારનું સ્ટંટ ઊભું કરીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આ એક પ્રકારનું નાટક ઊભું કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો ચૈતર વસાવા પ્રયાસ કરી રહ્યા છે. તો મનસુખ વસાવા સીધી રીતે કહી રહ્યા છે કે ચૈતર વસાવા એક અને એમની આમ આદમી પાર્ટી જે છે તે લોકોના લોકોની સહાનુભૂતિ મેળવવા એક પ્રકારનો સ્ટંટ કરી રહ્યા છે. ત્યારે મનસુખ વસાવા વધુમાં લખી રહ્યા છે, હું આમ આદમી પાર્ટીના નેતાઓને પૂછવા માંગુ છું કે તમે બીટીપીમાં હતા ત્યારે અનેક વખત આ વિસ્તારોનો પ્રવાસ કર્યો છે અને માલજીપુરા રોજ આરતી ઉતારવા જતા હતા. તે વખતે તમને આ ગેરકાયદેસર ધંધા દેખાતા ન હતા. તે વખતે તમને આ તમારા આકાઓએ લાખો રૂપિયા આ લોકો પાસે ઉઘરાયેલા છે એ દેખાયા નહીં. હવે પાર્ટી ચલાવવાની તમને જરૂરિયાત ઊભી થઈ એટલે આવા લોકોનું નાક દબાવી ફંડ ઊભું કરવા માંગતા હોય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. મનસુખભાઈ વસાવા તો ગેરકાયદેસર ચાલતી કોરી રેતીની લીઝો માટી ચોરી કરનારા સામે સમય સમય પર જિલ્લા સંકલન સમિતિમાં પણ પ્રશ્નો ઉઠાવ્યા છે અને રાજ્ય સરકારને પણ ફરિયાદ કરી છે અને રાજ્ય સરકારે આવા અસામાજિક તત્વો સામે કાયદેસર કાર્યવાહી પણ કરી છે, જે સરકારી રેકોર્ડ પર પણ નોંધાયેલ બાબત છે. તો અહીં મનસુખ વસાવા સાફ કહી રહ્યા છે કે જ્યારે તમે બીટીપી પાર્ટીમાં હતા ત્યારે તમને આ ભ્રષ્ટાચારો ન દેખાયા, હવે આમ આદમી પાર્ટીમાં આવીને જ તમને આ ભ્રષ્ટાચારો કેમ દેખાઈ રહ્યા છે. ત્યારે આગળ મનસુખ વસાવા લખી રહ્યા છે, ભૂતકાળમાં આવા ખનન માફિયા, ભૂ માફિયા સાથે જોડાયેલા ગુંડા તત્વો, અસામાજિક તત્વો બેફામ બની ગયા હતા અને ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. તે સમયે અવાજ ઉઠાવનાર કોઈ ન હતું, પરંતુ ભાજપના શાસનમાં આવા તત્વો અને માફિયાઓની સામે કાયદેસરના પગલાં લેવાનું કામ કરીને એમને જેલ ભેગા પણ કર્યા છે. આજે ગુજરાતના ગેરકાયદેસર કામ કરનારા લોકોમાં ડર પણ ઊભો થયો છે અને જ્યારે અમારા ધ્યાન પર આવશે ત્યારે આવા લોકોને અમે છોડીશું નહીં. ત્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવાને કહ્યું છે, આવા લોકો પર અમારું ધ્યાન છે, આવા લોકો અમારા ધ્યાને ચડશે તો અમે છોડીશું નહીં. ત્યારે મનસુખ વસાવા વધુમાં લખી રહ્યા છે કે તમે લોકો આવા પ્રકારના નાટક કરીને આ વિસ્તારના લોકોની રોજગારી છીનવી લેવાનું કોઈ ષડયંત્ર ગોઠવી રહ્યા છો. રેતી ઉદ્યોગ હોય કે સ્ટોન ઉદ્યોગ હોય, કોરી ઉદ્યોગ હોય, આ બધા વ્યવસાય વિકાસની સાથે જોડાયેલા છે અને એમાં હજારો લોકો આના માધ્યમથી રોજગારી પણ મેળવે છે. તમે આવા પ્રકારના નાટક કરીને આ વિસ્તારમાં રોજગારી છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છો.
મારું સ્પષ્ટ માનવું છે કે ગેરકાયદેસર ચાલતી કોઈ પણ પ્રવૃત્તિ કોઈ પણ કરતું હોય એમને ભૂતકાળમાં પણ ક્યારેય સહયોગ આપ્યો નથી અને આવનારા જે સમય છે તેમાં પણ તેઓ સહયોગ આપવાના નથી. ત્યારે મનસુખ વસાવા કહી રહ્યા છે કે અમે આવા પ્રકારના જે તત્વો છે તેમને કોઈ સપોર્ટ આપ્યો નથી અને આપવાના નથી. ત્યારે મનસુખ વસાવા વધુમાં લખી રહ્યા છે, આ વિસ્તારમાં આવેલી રેતીની લીઝો ક્વોરી ઉદ્યોગમાં તથા ઝઘડિયા દહેજ અંકલેશ્વર જેવી જીઆઈડીસીમાં સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે સમય સમય પર રાજ્ય સરકાર તેમજ ભારત સરકારમાં રજૂઆત કરી છે. તારીખ 11 જૂન 2024 રોજ જિલ્લા સંકલન સમિતિ અને ફરિયાદ સમિતિની મિટિંગમાં આ બધા જ મુદ્દાઓની રજૂઆત અમારા દ્વારા કરેલ છે, જેના સંદર્ભમાં જિલ્લા વહીવટી તંત્ર એના પર કાર્યવાહી કરી રહ્યું છે. ક્ષેત્ર વસાવા પાસે કોઈ નવા મુદ્દા ના હોવાથી અમારા જ મુદ્દાઓ પર રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. લિખિતર મનસુખ વસાવા. તો મનસુખ વસાવાએ ચેતર વસાવાને આડે હાથે લીધા. તેમણે તેમના જે લેટર મુખ્યમંત્રીને લખ્યો તેમનો સણસણતો જવાબ ટ્વીટ કરી આપ્યો છે. તેમણે લખ્યું છે, આ પ્રકારના બધા જ મુદ્દાઓ જે છે તેના પર અમે સવાલો ઉઠાવ્યા છે. તમે અમારી જે રાજકીય મુદ્દો અમે ઉઠાવ્યો છે તેના પર રોટલા શેકવાનો પ્રયાસ ના કરો. આ મુદ્દો ઓલરેડી અમે ઉઠાવી ચૂક્યા છીએ. ખેર, તો હવે ચેતર વસાવા અને મનસુખ વસાવાનો જે આ વાકયુદ્ધ છે ક્યાં જઈને અટકે છે તે જોવાનું રહેશે. તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.